Good morning to all of you. In the last lecture, we were discussing about the connection of mind, body and emotions, how they work with the help of each other, with the help of one another, how they are closely related to one another. And we have given one example of it. The example of examination room. You have read the subject perfectly and at the time of examination, and you enter the exam hall and you find that you don't know anything about your subject, about your exam. All the information you have read seems to be erased. એવું તમને લાગે, તમે નિષ્ફળતાની કલ્પના કરો. વેન યુ ઇમેજિન અબાઉટ ધ પોસિબલ ફેલર ઇન ધ એક્ઝામ, યુ કાન્ટ રિમેમ્બર એનીથિંગ ધ ઇન્ફોર્મેશન, એનીથિંગ ઓફ ધ ઇન્ફોર્મેશન યુ હેવ રેડ. એન્ડ ધીસ ઇઝ હાઉ માઇન્ડ એન્ડ ઇમોશન આર ક્લોઝલી રિલેટેડ. આ રીતે માઇન્ડ અને ઇમોશન્સ છે એ સંકળાયેલા છે એકબીજાની સાથે. યોર ઇમોશન્સ કંટ્રોલ યોર માઇન્ડ, યોર ઇમોશન્સ બ્લોક ધ વે ઓફ યોર ઇન્ફોર્મેશન, સો ધેટ યુ કેન નોટ રિમેમ્બર એનીથિંગ ઓફ ધ સબ્જેક્ટ. આ તમને ઓલી નર્વસનેસ દેખાડેલી છે, શું તમે જે એક્ઝામ વખતે જે ફીલ કરો ને, જે તમને લાગે કે તમને બીજા બધા રીતે ચર્ચા કરતા હોય આજુબાજુવાળા, મેં તો આ કરેલું છે, મેં તો આ કરેલું છે, તે આ કર્યું, તો પછી આપણે કરેલું તો હોય પણ આપણને એમ લાગે કે નો, આઈ હેવ નોટ રેડ ધ ટોપિક હી ઓર શી ઇઝ ડિસ્કસિંગ અબાઉટ, છે તેણી કે તે જેની વિશે ચર્ચા કરે છે તો મેં વાંચ્યું જ નથી, એ તમારે વાંચવાનું રહી ગયું છે. તો તમે ખરેખર કર્યું હોય પણ તમને એ સમય યાદ આવતું નથી. તો આ રીતે માઇન્ડ અને બોડી એકબીજાની સાથે રિલેટેડ હોય છે. એ સિવાય વી વેર ડિસ્કસિંગ અબાઉટ ધ સિમ્પટમ્સ ઓફ સ્ટ્રેસ, હાઉ કેન વી રેકોગ્નાઇઝ ધેટ વી આર સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ. સ્ટ્રેસના કોઈ લક્ષણો હોવા જોઈએ ને, આ કોઈ પણ બીમારી હોય એના લક્ષણો હોય, તમને એ ખ્યાલ છે. યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ એન્ડ યુ કેન યુ નો અબાઉટ ધ સિમ્પટમ્સ ઓફ ધ ડિઝીઝીસ ઓફ ઇલનેસ. તમને ખ્યાલ છે કે કોઈ પણ બીમારી હોય એના ચોક્કસ લક્ષણો હોય છે. તો પછી શારીરિક બીમારીના લક્ષણો હોય અને માનસિક બીમારીના પણ લક્ષણો હોય છે. સ્ટ્રેસ છે એ માનસિક બીમારી છે. તો સ્ટ્રેસના લક્ષણો શું છે? તો આપણે એ પણ જોયેલા હતા અને એમાં હતું ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેશન, પહેલું હતું કે આપણને કોઈ પણ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે. અત્યારે ઘણાને વિડિયો લેક્ચરમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડતી હોય, તો એ તમારી ચંચળતા દેખાડે છે, એ સ્ટ્રેસ નથી દેખાડતું. ચંચળતામાં અને સ્ટ્રેસમાં બેનો પાછો ફેર પડે. સ્ટ્રેસ જ્યારે તમને કોઈ પણ બાબતમાં ધ્યાન કેન્દ્રિત ત્યારે ન થાય જ્યારે તમે ખૂબ અકળાયેલા હો, જ્યારે તમારા મનમાં કંઈક ચિંતાનો ભાવ હોય અને તમને મન ન થતું હોય કોન્સન્ટ્રેશન કરવાનું, તો એ સ્ટ્રેસ છે. એ સિવાય Another was memory. આપણે memory છે, આપણી યાદ શક્તિ છે એ વારંવાર આપણને નીચે દેખાય, એટલે કે આપણે યાદ કર્યું હોય, આપણને યાદ હોય અને એ ખરા સમયે આપણને યાદ ન આવે. દાખલા તરીકે મારે જે તમને કહેવાનું છે એ અહીંયા વિડીયોમાં તે આવીને હું ભૂલી જાઉં, તો એ મારામાં રહેલો સ્ટ્રેસ દર્શાવે, પણ મારે એવું થતું નથી. You know about that.
પરીક્ષાનું પેલું ઉદાહરણ આપ્યું હતું ને એની સાથે આ સિમ્પટમ્સ છે એ રિલેટ કરે છે. પછીનો મુદ્દો એવો હતો કે યુ હેવ અ લોટ ઓફ આઈડિયાઝ ઇન યોર માઇન્ડ બટ યુ કેન નોટ ગ્રાસ્પ એની વન આઈડિયા પ્રોપરલી. તમારી પાસે મગજમાં ઘણા બધા આઈડિયાઝ છે, વિચારો છે, પણ એમાંનો એક પણ વિચાર તમે પૂરી રીતે સંપૂર્ણ રીતે ગ્રહણ કરી શકતા નથી. એટલે કે આ એવું છે કે શિક્ષક તમને સમજાવતા હોય અને ત્યારે તમને એમ લાગે કે મને તો સમજાઈ ગયું છે, પણ તમને પૂરેપૂરી રીતે સમજાયું હોય નહીં. જ્યારે તમને કહે કે મેં શું સમજાયું ભાઈ, ઉભો થઈને બોલતો કે ઉભી થઈને બોલતો, તો પછી એટ ધેટ ટાઈમ યુ કેન નોટ એક્સપ્રેસ ધ આઈડિયાઝ ઇન ધ વર્ડ. તમને સમજાઈ ગયું છે પણ તમે એ અભિવ્યક્ત કરી શકતા નથી, એ સ્ટ્રેસ છે. Another was symptom of indecisiveness, undecided રહીએ આપણે નિર્ણય કરી શકીએ નહીં, આપણે કોઈ ચોક્કસ નિર્ણય ઉપર પહોંચી શકીએ નહીં, તો એ પણ આપણામાં રહેલો સ્ટ્રેસ દર્શાવે છે. પછીનું હતું આપણે ટાસ્ક ઘણા બધા કામ હાથમાં લઈ અને એમાં એક પણ પૂરું કરી શકીએ નહીં. તમને એવું લાગે કે ચાલ ફિઝિક્સ વાંચીએ, તો તમે ફિઝિક્સ લઈને બેઠા, દાખલા ગણવાની શરૂઆત કરી કે વાંચવાની શરૂઆત કરી, તો ત્યારે તમને 10-15 મિનિટ રહીને પાછું એવું લાગે કે ના આમાં મજા નથી આવતી, આજે ફિઝિક્સ કરવાનું મન છે નહીં, ચાલો કેમેસ્ટ્રી લઈએ. ઓકે, તો તમે કેમેસ્ટ્રી લીધું, પાછું 10-15 મિનિટ વાંચ્યું કામ કર્યું એની ઉપર, તમને પાછું એવું ફીલ થયું કે ના ભાઈ આજે કેમેસ્ટ્રી માં કે જામે એમ નથી, આપણે આજનો સમય બાયોલોજી ના આપીએ. બાયોલોજી લીધું, 10-15 મિનિટ તમે એવી રીતે પસાર કરી અને પાછું તમને એમ લાગ્યું કે ના આજે તો યાર બાયોલોજીમાં પણ મન નથી લાગતું, તો તમે કામ ઘણા બધા હાથમાં લીધા પણ એમાંથી પૂરું શું થયું, તમે એક પણ ટોપિક પૂરો કરી શક્યા કે નહીં, તો કે ના. તમારો સમય બગડ્યો પણ એનું પરિણામ શું આવ્યું, કાંઈ નહીં. એટલે કે તમે ટાસ્ક ઘણા બધા હાથમાં લો પણ એમાંનું એક પણ પૂરું કરી શકો નહીં, અથવા તો પૂરા થાય તો પણ એ જેવી તેવી રીતે થાય મન લાગ્યા વગર, તો એ આપણામાં રહેલો સ્ટ્રેસ દર્શાવે છે. એ સિવાય શું હતું, હા, જે કામ તમે પહેલા ખૂબ જ સરળતાથી કરી શકતા હતા, તમે તરત જ કરી શકતા હતા, એ જ કાર્ય કરવામાં હવે તમને વધારે સમય લાગે છે. યુ ટેક લોંગર ટાઈમ ટુ ડુ ધ સેમ ટાસ્ક ધેટ યુ ડુ બિફોર વેરી ક્વિકલી. તો એ આપણામાં રહેલો સ્ટ્રેસ દર્શાવે. આપણે પહેલા તો જે તે કામ બહુ સરળતાથી કરી નાખતા હતા, હવે કેમ એમાં વાર લાગે છે. તો આવા બધા સિમ્પટમ્સ જો તમારામાં હાજર હોય તો ધેટ મીન્સ યુ આર સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ, અને એ આપણે માટે ભયજનક છે માનસિક સ્વાસ્થ્ય માટે. ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો આવું હોય તો એનો મતલબ એમ કે એ તમારામાં રહેલા માનસિક તાણને દર્શાવે છે. જો આ તાણ અને ચિંતા બંને અલગ અલગ વસ્તુ છે, ચિંતા છે સામાન્ય છે, ચિંતા આપણી પ્રગતિમાં મદદરૂપ થાય કારણ કે આપણે નિષ્ફળતાઓ બાબતે સજાગ હોય, આપણી ભૂલો બાબતે સજાગ હોય, આપણને ખબર છે કે આ કરવાનું છે આ નથી કરવાનું. ચિંતા છે એ આપણને અવેર રાખે, તત્પર રાખે, જ્યારે સ્ટ્રેસ છે એ આપણું જ નુકસાન કરે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ.
તમે સ્ટ્રેસ ની સાથે જેટલું ડીલ કરશો, તમે સ્ટ્રેસ ને જેટલો અપનાવશો, સ્ટ્રેસ માંથી મુક્તિ મેળવવાનો જેટલો પ્રયત્ન કરશો, એટલી જ તમારી માનસિક ક્ષમતા ઓછી નુકસાન પામશે, એટલું જ તમારા માનસિક સ્વાસ્થ્યને ઓછું નુકસાન થશે. તમારું માનસિક સ્વાસ્થ્ય છે એટલું જ સારું રહેશે. દાખલા તરીકે ધારી લો કે એક વ્યક્તિ છે, એને કોરોના થયો છે. હવે એ અપનાવતો નથી કે ના મને કોરોના નથી, એમ કહે છે. ખરેખર એને થયો છે, એને ટેસ્ટ નથી કરાવવો, એને ઈલાજ નથી કરાવવો, તો પછી એનું પરિણામ શું આવવાનું છે? યુવાન હશે તો પણ મૃત્યુ પામવાનો છે. આમનું તો કઈ સારું નહીં થાય ને, આમનું ઘરમાં પીડા રહેવાથી આરામ કરવાથી તો કોરોના સારો નહીં થઈ છે. એના માટે ઈલાજ જરૂરી છે, ઇમ્યુનિટી પાવર ને બૂસ્ટ અપ કરવાની જરૂર છે. તો એવું તે કરતો નથી, તો પરિણામ છે ને એવું મૃત્યુમાં આવ્યું. તો એવી જ રીતના સ્ટ્રેસ નું છે, જેટલું તમે સ્ટ્રેસ ની સાથે ડીલ કરો, જેટલો તમે તમે ઓળખી લો કે ના મારામાં સ્ટ્રેસ છે, તો એમાં કઈ કોઈને આમ કહેવામાં કઈ ખોટું નથી. તમારા મિત્રોને કે તમારા ફેમિલી મેમ્બર્સને કહી શકો કે તમે નાવ ડેઝ આઈ એમ સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ, હું સ્ટ્રેસ માંથી પસાર થાઉં છું, મારા મને માનસિક તાણ છે. તો એનો કઈ ઉપચાર થાય, તો એ સાયકિયાટ્રિસ્ટ પાસે તમે થેરાપી લો, કે પછી તમે પોતે જ યોગા દ્વારા કે ઘણી બધી એક્સરસાઇઝિસ હોય છે આપણે હમણાં આવશે એની દ્વારા તમે એને મટાડી શકો છો. પણ જો તમે એવું ના કરો તો પછી તમારી માનસિક ક્ષમતા છે યાદ શક્તિમાં ઘટાડો થવાનું શરૂ થઈ જાય ને બધું એવું બધું. આપણે હમણાં પાછળ આ જે છ લક્ષણો જોયા એમાંથી કંઈ પણ તમારી સાથે થઈ શકે. અને પછી લોકો શું કહે કે આનું ખસી ગયું છે, કે ને ઘણા ડગળી ચસકી ગઈ. The following exercises will help you build better stress resilience and rebalance yourself in your mental capacity has already started to suffer due to stress. Resilience, રાહત, આરામ, રિલીફ. હવે નીચે પ્રમાણેની જે એક્સરસાઇઝિસ છે એ સ્ટ્રેસમાં સ્ટ્રેસની પરિસ્થિતિમાં તમને આરામ આપશે તથા તમારી માનસિક ક્ષમતા છે એને બેલેન્સ કરવામાં મદદરૂપ થશે. જે ઓલરેડી સ્ટ્રેસને લીધે એનામાં નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે, જેમ શારીરિક બીમારીને લીધે આપણા શરીરમાં નુકસાન થાય, એમ માનસિક બીમારીને લીધે આપણે મગજમાં નુકસાન થતું હોય છે. એ યાદ રાખી લેજો તમે. આ પાઠ ખાલી આપણે માટે સવાલ જવાબ માટે જ મહત્વનો નથી, જીવન માટે પણ એ વધારે પડતો જીવન માટે મહત્વનો છે. કે આગળ જેને ઘણી બધી સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સનો સામનો કરવો પડે, આપણે યુ હેવ ટુ ફેસ ધ મેની મેની સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ ઇન યોર ફ્યુચર, એટ ધેટ ટાઈમ યુ શુડ બી અવેર અબાઉટ યોર સિચ્યુએશન, અબાઉટ યોર સ્ટ્રેસ, એન્ડ યુ શુડ નો હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ સ્ટ્રેસ. તો આ એક્સરસાઇઝિસનો ઉપયોગ કરવાથી માનસિક ક્ષમતામાં ઘટાડો થતો અટકી જાય, આપણે સ્ટ્રેસમાં રાહત મેળવી શકીએ અને આપણે પાછા પહેલા હતા એવા આપણી મેમરી છે શાર્પ થઈએ, કે આપણે પુનઃ ઉત્સાહિત જીવન શરૂ કરી શકીએ. ઘણા તો ડિપ્રેશનમાં પણ ગયા છે સ્ટ્રેસને લીધે. તો પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. આ પણ એ બહુ સારી સલાહ આપેલી છે અને આ એક્સરસાઇઝ કરવા જેવી પણ છે, સ્ટોપ ઓવર થિંકિંગ. કારણ કે આપણને રિએક્ટ કરવાનું વધારે હોય છે, નાની નાની વાતોમાં આપણે રિએક્ટ વધારે કરતા હોય. વેન યોર ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડ અપ ધ માઇન્ડ કેન સમટાઇમ્સ
go into our thinking and you come to the thought. જ્યારે કામ અને પ્રેશર એ તમારા માનસ ઉપર મગજ ઉપર કવર થવા માંડે, ત્યારે આપણા મગજ ઉપર તાણ વધી જાય, કામ વધી જાય, આપણે પ્રેશર, કામનું પ્રેશર વધી જાય, તો ત્યારે શું થાય છે? ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ. ત્યારે માઇન્ડ છે, આપણું મગજ છે, ઘણી વખત વધારે પડતા વિચારો કરવા લાગે છે અને છેવટે આપણે એવા પરિણામ ઉપર, એવા નિર્ણય ઉપર આવીએ છીએ. કેવા નિર્ણય ઉપર? હવે આપણને આપેલું છે, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. આપણી ઉપર જ્યારે કામનું પ્રેશર વધી જાય, આપણી ઉપર કામ વધી જાય, તો ત્યારે વિચાર કરો કે એક્ઝામ ને હવે એક જ દિવસની વાર છે અને તમારે ઘણા બધા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવાના છે, એટલે તમારી ઉપર કામનું ભારણ આવી ગયું. તો એ સમયે તમને સફળતાના વિચારો વધારે આવશે કે નિષ્ફળતાના વિચારો વધારે આવશે? સ્વાભાવિક વાત છે કે ત્યારે તમને એવું તો નહીં લાગે કે મારો પહેલો નંબર આવે, તો ત્યારે તમને સૌથી પ્રાથમિક વિચાર તો એવો જ આવે કે માંડમાં મને આ પરીક્ષા પહેલો સિલેબસ પૂરો થાય ને તોય સારું છે, અને આ સબ્જેક્ટમાં પાસિંગ માર્ક આવી જાય ને તોય તો હું શ્રીફળ વધારીશ. આવું આવા વિચાર ઘણાને આવતા હોય છે. તો આ શું છે? તો કે આપણે કામ વધી ગયું એટલે આપણા મગજ ઉપર સ્ટ્રેસ આવી ગયો. આપણને ખબર છે કે આપણે સમય પહેલા આ કામ પૂરું કરી શકવાના નથી, આપણેથી થઈ શકે એમ જ નથી. તો એ સમયે આપણે વધારે પડતું વિચારવા લાગીએ છીએ, આપણા મગજમાં જાત જાતના વિચારો આવવા માંડે, અને એ સમયે આપણને એવું લાગે કે કદાચ મારા મગજમાં એક એવી સ્વિચ અટકે છે, હું પાડી દે અને બધા જ વિચારો આવતા અટકી જાત, તો કેવું સારું હોય? કોઈ પણ બાબતે, સંબંધોની બાબતમાં, જીવનની બાબતમાં, ભણવાની બાબતમાં, કરિયરની બાબતમાં, ઘણી બધી વાતોમાં આવા સ્ટ્રેસફુલ થોટ્સ આપણા મગજમાં આવતા હોય છે વારંવાર. જ્યારે કામ બહુ વધી જાય, જ્યારે બહુ ગૂંચવાઈ જતા હોઈએ છીએ આપણે કોમ્પ્લેક્સિટીસથી, સંકુલતાથી, તો ત્યારે આપણા મગજમાં આવા વિચારો વધારે પડતા વિચારો આવવા માંડે અને આપણને એમ થાય કે મગજમાં એકાદે સ્વિચ હોત વિચારો બંધ કરવાની, તો કેવું સારું હોત? હું વિચારો બંધ કરવાની સ્વિચ પાડી દે, બંધ કરી દે, અને વિચારો બધા બ્લેન્ક થઈ જાય. કેમ પંખો શરૂ હોય આપણે બંધ કરી દે, પંખો બંધ થઈ જાય, એવી રીતે વિચારો બંધ થઈ શકતા હોત તો કેટલું સારું હોત? આપણને આવો વિચાર આવે, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ એટલું બધું સહેલું તો છે નહીં. કઈ વિચારો છે પંખા જેવું કે લાઈટ જેવું તો નથી કે આપણે સ્વિચ પાડીએ અને બંધ થઈ જાય. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. વધારે પડતા વિચારો આવે જ્યારે ઓવર થિંકિંગ નો તમારે પ્રોબ્લેમ હોય, બધાને સ્ટ્રેસ માં અલગ અલગ પ્રોબ્લેમ હોય, ઘણાને આવા વધારે પડતા વિચારો આવવા લાગે, જેનું માઇન્ડ વૈચારિક વધારે હોય ને એને વિચારો વધારે. તો જો તમને સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં વિચારો વધારે આવવા લાગે, તો એ વિચારોમાં ઘટાડો કરવા માટે અથવા તો એમાંથી મુક્તિ મેળવવા માટેની એક ટેકનિક છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આ બધી ટેકનિક જે આપેલી છે ને મનોવૈજ્ઞાનિક છે, એટલે કે મનોવૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલી છે. જો તમે કોઈ માનસિક ડોક્ટરની પાસે, ભગવાન ન કરે કે તમારે જવું પડે કોઈને, પણ જો જવું પડ્યું હોય ને તો તે કોઈની સાથે જાઓ એવું પણ આપણે રાખી શકીએ, તો એ આવી થેરાપી આપતા હોય છે. તો હવે એમાંથી શું છે, સ્ટોપ ઓવર થિંકિંગ માં આપણે શું કરી શકીએ? વધારે પડતા વિચાર આવતા હોય તો શું કરી શકીએ? સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ
and I will deal with whatever happens when it happens. આ સિચ્યુએશનમાં દિવસમાં રિપીટેડલી એટલે કે વારંવાર ફ્રીક્વન્ટલી રિપીટેડલી નો અર્થ થાય ફ્રીક્વન્ટલી આ તમારે વોકેબ્યુલરીમાં આ તમને ખ્યાલ છે કે તમને વોકેબ્યુલરી પૂછવાની છે અને આ સમાનાર્થી શબ્દો તમારે તારવાના હોય છે ઓપ્શનમાંથી રિપીટેડલી આપ્યું હોય તો તમારે ચાર ઓપ્શનમાંથી ફ્રીક્વન્ટલી ચૂઝ કરવું પડે તો જો આવી સિચ્યુએશનમાં તમારે વારંવાર દિવસમાં એવું વિચારવાનું છે કે I have no expectations and I will deal with whatever happens when it happens. મને કોઈ પણ જાતની અપેક્ષા નથી. મારી સાથે જે કંઈ પણ થશે એની સાથે હું ડીલ કરી લઈશ. ઘણા કહે ને અમદાવાદીઓ એમ કહે કે જે કંઈ થશે ફોડી લઈશું યાર એમ કહે ઘણા. તો એ આ ફોડી લેવાની વૃત્તિ છે. જે કંઈ પણ થશે જોયું થશે. મારે કોઈ પણ એક્સપેક્ટેશન્સ નથી. મારી પાસે કોઈ પણ અપેક્ષા નથી. મારા જીવનમાં કોઈ પણ અપેક્ષાઓ છે નહીં. જો હું લક્ષ્યની વાત નથી કરતો, હું શેની વાત કરું છું? અપેક્ષાની. બીજા જે કેવું હોય કે મારેથી જેટલું થતું હતું એટલું મેં કર્યું. મારે પણ અમુક લિમિટેશન્સ છે, મારી પણ અમુક મર્યાદા છે. પછી આપણે આપણી મર્યાદાઓને પણ ઓળખવી જોઈએ. એટલે ઘણા કહે ને કે આપણે ગુજરાતીમાં તો હવે કહેવત જેવું થઈ ગયેલું છે કે મરીને માલ ન ખાઈ શકાય. તો આ એ વૃત્તિ છે. જ્યારે તમારામાં આવી રીતના સ્ટ્રેસ આવે અને તમે વધારે પડતા વિચારોએ ચડી જાવ તો ત્યારે તમારે બસ એટલું જ યાદ રાખવાનું. દિવસમાં વારંવાર તમને આવો સ્ટ્રેસ ફીલ થાય એટલે તમારે તમારી જાતને એવું જ કહેવાનું કે મારે કંઈ પણ અપેક્ષા નથી કોઈ પાસેથી. કોઈ મારું સારું કે ખરાબ કે મારા વખાણ કરે, મને ભોગવી નાખે, મારે કોઈ પણ કોઈ પાસે અપેક્ષા છે નહીં. જે થવું હોય થાય, જે થશે એ હું સ્વીકારી લઈશ, જે થશે એની સાથે હું ડીલ કરી લઈશ. બસ એ વૃત્તિ રાખવાની. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. બાકીનો જે પાર્ટ છે એ આવતા લેક્ચરમાં ભણીશું. આપણી ટેક્સ્ટબુકનો સૌથી અઘરામાં અઘરો આ ત્રીજો યુનિટ છે અને ત્રીજો યુનિટ પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી વાળો યુનિટ છે. ફકરામાંથી સવાલ જવાબ હોય, વોકેબ્યુલરી હોય કે પછી શોર્ટ નોટ હોય, એ આમાંથી પુષ્કળ માત્રામાં પૂછાય છે. અને એટલા માટે કે હું તમને સમજાવવા માટે આમાં વધારે પડતો સમય લઉં છું. મિત્રો ઘણા એમ કહે કે વિડીયો લેક્ચરમાં સમજાતું નથી, પણ એવું નથી હોતું. વિડીયો લેક્ચરમાં પણ સમજાઈ શકે, બરાબર છે? જો તમે વ્યવસ્થિત રીતે સમજવા માંગતા હોવ તો વિડીયો લેક્ચરમાં પણ સારી રીતે સમજી શકાય અને સમજાવવાની ક્ષમતા એવી હોવી જોઈએ. તો હું તમને બહુ સારી રીતે બહુ સારી ક્વોલિટી વાળા વિડીયોઝ તમને પ્રોવાઇડ કરું છું, તો એનો લાભ લેવો. તમારી પાસે મટીરીયલ પણ છે, એમાંથી તમે વોકેબ્યુલરી અને શોર્ટ નોટની પ્રિપેરેશન પણ કરી શકો છો. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ.